જે માણસો વધારે પડતું બોલે છે ને એ બહુ ઇમ્પ્રેસિવ નથી હોતા. યુ આર ટોકિંગ સો એક્સેસિવલી વિચ ઇઝ નોટ રિક્વાયર્ડ. અને સમ પીપલ આર ટોકિંગ એક્સેસિવલી વિચ ઇઝ મેકિંગ એ ઇમ્પ્રેશન. ધેર ઇઝ અ ટુ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન્સ. તમે કોઈની સાથે વાત કરો છો તો તમે ઇલેબોરેટ વે થી વાત કરો. વસ્તુ નાની હોય એનું વર્ણન એટલું બધું લાંબુ કરે. ખાસ કરીને એક કાસ્ટ બેઝ નાગર લોકોમાં આ સ્કિલ હોય. બહુ જ સરસ રીતે બોલે, બહુ જ મીઠું બોલે, એવું સરસ રીતે રજૂઆત કરે કે તમને એમ જ થાય કે આમાં ના ન પડાય ને આમાં ગુસ્સો પણ ના કરે. ખબર છે કે તમારો પર્પઝ સોલ્વ થતો, છતાં પણ ધેટ કોમ્યુનિકેશન્સ વિલ મેક યુ અંડર ધેર ઇન્ફ્લુઅન્સ. હિટલરની સ્પીચ છે અને દલાઈ લામાની સ્પીચ છે, એ બંને ઇમ્પ્રેસિવ છે. ધો દે હેવ ગોટ અ કોન્ટ્રાસ્ટ પર્સનાલિટી, બોથ આર ઇક્વલી ઇમ્પ્રેસિવ. ખૂબ મજા આવે સાંભળવાની. તમને એમ થાય કે આ છોડવું જ નથી. આજકાલના જય વસાવડા છે, ગુણવંતસાર છે, તમે ગમે તેને પકડો, સંજીવ અગ્રવાલ છે, તો તમને એમ થાય કે માણસ સ્ટેજ ઉપર હોય ત્યાં સુધી તો આખું જગત આપણને એમ લાગે કે આપણે આ જ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ એ ધીમે 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 મેસમરાઇઝેશન છે ને એ ઓછું થઈ જાય. શા માટે ઓછું થઈ જાય? કારણ કે તમારી પાસે છે ને વોકેબ્યુલરી જે નથી, કોમ્યુનિકેશન સ્કિલ નથી, તમારી પાસે એ વસ્તુ નથી કે જે બીજો માણસ એક્સપ્રેસ કરે. હું મારી બ્રાન્ચની વાત કરું, ઘણા ડોક્ટર ખૂબ હોશિયાર હોય પણ દર્દી સાથે બહુ વાત ના કરે. એને ખાલી એમ જ કે બધું સરસ થઈ જશે, તમે ચિંતા ના કરો, પેશન્ટના સગાને મજા ન આવે. આટલું બધું મને ટેન્શન છે, મારા ફાધરને હાર્ટ એટેક આવ્યો છે, અને આવો બે શબ્દમાં બોલે કંઈક તો બોલે આગળ એમ કે હવે શું કરવાનું એમ, પણ એ નહીં બોલે. કોમ્પ્લિકેશન્સ થાય, આ એક્સપેક્ટેડ કોમ્પ્લિકેશન હોય છે. મેં આપને કહ્યું હતું ને કે 2-5% આવું બની શકે, કદાચ બન્યું હશે. ઇવન તો દે વિલ નોટ કમ આઉટ વિથ ધેર ફૂલ સ્ટ્રેન્થ, દેટ્સ નોટ અ કરેક્ટ વે. સામો માણસને સંતુષ્ટ થાય, સેટિસ્ફાઈડ થાય એવી રીતે તમારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ, ખાસ કરીને બ્લડ બ્રેઇન પર. સી ધે આર કમિંગ ધેર ફોર, ધે આર નોટ ધેર ફોર સમ રીઝન, ધે આર ઇન અ ટ્રબલ શૂટ ટાઈમ, ધેટ ઇઝ વાય ધે આર ઇન ધ બ્લડ બ્રેઇન. એમના કોઈ સર્જન માટે એને બ્લડ લેવું છે, કોઈ ઇન્ક્વાયરી કરવી છે. ફોર અસ ઇટ ઇઝ અ રૂટીન વર્ક, આપણી માટે આ બહુ કોમન કામ છે. અરે તમે ચિંતા કરો, બી નેગેટિવ મળી જ જશે. ધેટ વર્ડ્સ ઇઝ ઇનફ, ધેટ વર્ડ્સ ઇઝ ઇનફ, આઈ કેન ટેલ યુ. એની ચિંતાઓનું છેલ્લું સ્ટેશન ત્યાં છે, તમારા શબ્દો ઉપર. બી નેગેટિવ, ઓહો આખા ગામમાં 7-8 જ છે, બહુ તકલીફ પડશે. અમે જરા પ્રયત્ન કરીએ છીએ, જોઈએ, હું હમણાં તમને 15-20 મિનિટમાં જવાબ આપીએ. નેચરલી ઇટ વોઝ રિક્વાયર્ડ ટુ કોમ્યુનિકેટ ધેમ, કારણ કે આપણી પાસે નહોતું. પણ અગેન યુ પુટ ઇટ ઇન અ ડિફરન્ટ વે. બહુ જ ઓછા હોય આવા બ્લડ ગ્રુપ, પરંતુ અમારી પાસે એક ડોનરનું લિસ્ટ છે, કોઈને કોઈ ડોનર આવીને તમને ચોક્કસ આપી તો જશે જ. ધેટ અગેન ગિવ અ બિગ રિલીફ ટુ ધ પેશન્ટ્સ. આપણે શા માટે કોમ્યુનિકેશન્સને બરોબર વાપરી શકતા નથી? કારણ કે આપણે એને બહુ કોન્શિયસલી ગણતરીમાં નથી લેતા. આપણે વાત કરવી છે, હું ઘણી વખત અહીંયા આવતો હોઉં છું, હું બધાની સાથે લાઇટર ટોનમાં વાત કરતો હોઉં છું, પણ આઈ હેવ સમ કાઇન્ડ ઓફ અ મેસેજ ટુ ઓલ ઓફ યુ કે હું એ વાત કરતા કરતા તમારી સાથે જોડાઉં છું. I'm attaching with you, I create a trust in you, I create a faith in you કે તમે મારી સાથે ગમે તેવી ડિગ્રી ધરાવતો, ગમે તેવી પોસ્ટ ધરાવતો હો, જરા પણ હું મારી ડિગ્નિટીને ડાઉન કરીને આપના લેવલ સુધી આવીને તમારી સાથે વાત કરું છું. ઇટ ડઝ નોટ મીન દેટ આઈ એમ નોટ યુટિલાઇઝિંગ માય પાવર. આઈ કેન વેર ઇટ ઇઝ રિક્વાયર્ડ. When I am in a meeting, I am not in a such a lighter mood. I am very serious. કે હું બહુ સિરિયસ વાત કરીશ, ઇટ ઇઝ મેટર ને. પણ દરેક વખતે તમારો સંદર્ભ બદલાતો હોય.
Being a good human being, તમારી પાસે આ સ્કિલ ક્યાંથી ડેવલપ થાય? કે જ્યાંથી તમે પહેલો શબ્દ બોલવાનું ચાલુ કરો ત્યાંથી. તમે પહેલો શબ્દ બોલો તો મા બાપ નોટિસ કરે, ઓ મારા બાળકને તો ડિસ્લેક્સિયા છે, સ્ટ્રમરિંગ સ્પીચ છે, સ્પષ્ટ બોલતો નથી, અને એને કેટલી બધી ચિંતા થાય. ઓ કે આને તો ભવિષ્યમાં શું થશે, આ કેવી રીતે બોલી શકશે. ઘણા વર્ષ પહેલા મારી પાસે એક ENT સર્જન નો ઇન્ટરવ્યુ લેતો હતો. ENT સર્જન પોતે બહુ જ અપસેટ, એટલા બધા એને એમ કે મારે ઇન્ટરવ્યુ ફેસ કરવાનો છે, મારી જોબ માટેનો છે, આ એક જ કોર્સ છે, 5 ENT સર્જન અપીયર થાય છે, પણ મને બોલવામાં તકલીફ છે, એટલે હું શું કરી શકીશ. મેં એમને પ્રશ્ન પૂછ્યો, કે ડૉક્ટર તમે ENT સર્જન બન્યા છો, કાનના ગળાના ડૉક્ટર છો, તમે તમારી સ્પીચને સુધારી કેમ નથી શક્યા? તો કે સાહેબ મને જન્મથી છે. The rest of the 4 ENT surgeon was laughing, he is out of the competition. It was not nice. So he had got a very good knowledge about their subject. Anyway, it's a communications effect. એટલે તમે તમારા પેશન્ટને કેમ સમજાવો છો? એક વખત તમારું બોલવાનું ચાલુ થઈ જાય પછી બધું કઈ તકલીફ નથી થતી. It doesn't mean that you are really your biggest point in your life. God has given such a defect in you, at the same time parallel, તમારી પાસે બીજી સ્કિલ છે કે જેને વાપરો. ઠીક છે કે સાહેબ, એટલું યાદ રાખજો કે મારા પેશન્ટના સગાઓને સેટિસ્ફાઈડ ન થાય એવું ક્યારેય નહીં બને. That I will give a guarantee to you. And I have selected that point. આ છોકરો આપણે જે કામ કરશે, તમારા ટ્રસ્ટીઓને એમ કહ્યું, તમે સાહેબ આને કેમ પસંદ કર્યું? એ છોકરો બરોબર છે, મને એમ લાગે છે કે ENTના નોલેજ, એના ઓપરેટિવ સ્કિલ ને બધા પ્રમાણે, પણ કે ભૂલી નથી, બીનો ભૂલી નથી શકતો, ડઝન્ટ મીન ધેટ એમ કીધી કે એને કાંઈ આવડતું નથી. MBBS થયો, MS થયો, તો એને કાંઈક તો આવડતો હશે, તો જેને આ આવી ડિગ્રી મળી છે એમને તો મેડિકલ સાયન્સમાં નથી રાખતા બીપીકો મેળવતો. પણ પેલાને બહુ જ અફસોસ હતો કે મારાથી કમલભાઈ ક્યારે આવું થશે, કે તારાથી થશે 100%. સી ગુસ્તકની આવા લોકોને થોડો સમય થયો ને તો ફિયર ફેક્ટર ચાલ્યું ગયું. જે ફિયર ફેક્ટર હતું એ ચાલ્યું ગયું. જો તમે લોકો જ્યારે સામાન્ય માણસ સાથે વાત કરતા હોય તો ત્યારે તમારે કેઝ્યુઅલ ટોક હોય, પણ જ્યારે તમે તમારા બોસ સાથે વાત કરવા જાઓ ત્યારે થોડાક અંડર પ્રેશર હોય, મારાથી કંઈ ભૂલાઈ નહીં જાય, કે સાહેબને ગમશે નહીં ને, એટલે એની વચ્ચે તમારી કોમ્યુનિકેશન સ્કિલ મોમેન્ટરી ડાઉન થશે, વળી પાછી પીક અપ થઈ જશે. બટ ઇટ હેઝ ગોટ અ ડાયરેક્ટ રિલેશન વિથ યોર કોન્ફિડન્સ. બીજું, તમારું મનોબળ કઠણ હશે તો તમે બધું જ પ્રાપ્ત કરી શકશો, પરંતુ મનોબળ કઠણ નહીં હોય ને તો શીખવાનો અભિગમ નહીં થાય. સી એવરી ડે ઇઝ અ લર્નિંગ ડે ફોર યુ. તમે તમારી જાતને એનાલાઇઝ કરજો કે આજ સાંજ સુધીમાં હું એવું કેટલું બોલ્યો કે જે ખરેખર જરૂરી નહોતું. એવું તો આપણે કોઈ દિવસ એનાલાઇઝ કરતા જ નથી. કોમ્યુનિકેશન સ્કિલ ક્યાં ડેવલપ થાય એની માટે તમારી બોડી લેંગ્વેજ તૈયાર કરવી પડે, બોડી લેંગ્વેજ કરવી પડે, વેરી ઇમ્પ્રેસિવ. પણ ધેટ ઇઝ યોર એક્સટર્નલ અપીયરન્સ, ધેટ ઇઝ યોર એક્સટર્નલ. હું સરસ કપડાં વપડા પહેરી કોટ ટાઈ બધું જ પ્રસ્તુત કરું. When somebody will start into taking my interview, I don't have a knowledge, I don't have expressive power. મારા કપડા ઉપર કોઈ ધ્યાન નહીં આપે. But if I am able to prove it, કે સામા માણસનું કન્વિન્સ કરી શકું છું, સેટિસ્ફાઈડ કરી શકું છું, then I can make it anything. હું જોગો લેકો કરીને આવીશ, છતાં પણ ગુલઝારને, એઆર રહેમાનને, એવા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં માણસો છે કે જે ભાગલી ભૂલે. યાર રહેમાનને બહુ સરસ એક મોટો એવોર્ડ મળ્યો હતો, કે ગીવ ઇન્સ્પિરેશન સ્પીચ ની, કે આઈ કાન્ટ ગીવ યુ એનીથિંગ, આઈ ડોન્ટ હેવ એક્સપ્રેસિવ નેચર. તમે કહેતા હોય તો હું મ્યુઝિક કમ્પોઝિશન્સ કરી શકું, પણ આઈ કાન્ટ ડુ. એમ છતાં એવો રાઇટર હતો, એણે બહુ આગળ રાખ્યો કે તમને આવડો મોટો એવોર્ડ મળ્યો છે, કાંઈક તો તમારે બોલવું જોઈએ ને, કે થેન્ક યુ ફોર એવોર્ડ કરી હું થઈ ગયો. સીધા વેરી
ડીપ સીટેડ પર્સનાલિટી, એને એને પોતાને એમ થાય છે કે મારે શું કામ નાટક કરવું જોઈએ. આઈ એમ માસ્ટર્સ ઇન માય ફિલ્ડ, ધેન વાય આઈ રિક્વાયર ટુ સ્ટે. પછી એને એની વાઇફે કહ્યું, એની વાઇફ ગુજરાતી છે, એ રહેમાનની વાઇફ, શી બિલોંગ્સ ટુ સૌરાષ્ટ્ર જૂનાગઢ, શી ઇઝ અ મુસ્લિમ. એને એવું કહ્યું કે દરેક વખતે બોલવાની જરૂર નથી, પરંતુ કે લેવલ જે છે એ લેવલે તમે એને કોમ્યુનિકેટ કર્યો તો સારું હતું. પછી યુ સ્ટાર્ટેડ ટુ લર્નિંગ ફ્રોમ હિઝ વાઇફ કે તું થોડીક સ્પીચ તૈયાર કર, આવું કંઈ હોય ને ત્યારે મારી માટે તું જરા સ્પીચ તૈયાર કરે. એ સ્પીચ બોલે, રહેવાનું બહુ જ ઓછું બોલે છે. નાઇમેટિક પર્સનલ ઇન ચેન્નાઈ એના સ્ટુડિયોમાં, એના સ્ટુડિયોમાં એ રાતના 11 વાગે આવે અને સવારના 5 વાગ્યા સુધી કામ કરે, ડે ટાઈમમાં એ કામ જ નથી કરતો. પણ એના છોકરાઓને એને મ્યુઝિકની લેંગ્વેજ શીખવાડે છે, બોલે બહુ ઓછું પણ એને મ્યુઝિકની લેંગ્વેજ શીખવાડે, મ્યુઝિક એઝ અ લેંગ્વેજ. એટલે મેં પણ એમને પ્રશ્ન પૂછ્યો કે કીધું કે તમે ઓછું બોલો છો કે ધીસ ઇઝ બિગનિંગ, હું બહુ નાનો હતો ને ત્યારથી ઓછું બોલું છું, હું વિચારું વધારે, કે ઇમેજિનેશન્સ વધારે કરું અને એકબીજાની સાથે કનેક્ટ કરું. પણ મેં કીધું તમે કનેક્ટ કરો છો, તમે રિઝલ્ટ આપો છો, બધું બરોબર, પણ તમે ક્યાંય જાઓ છો, તમે મોસ્ટલી યુએસએમાં આવો છો, તો તમારે આ બધા જે લોકોની સાથે કોન્ટેક્ટ થાય તમે બોલો નહીં, એટલે હું ઇંગ્લિશ લર્ન કે બોલી શકું છું. તમે કહ્યું તમે ઇંગ્લિશમાં અહીંયા બોલ કહે તો શું કરી પડે, પણ એ એનું કન્ટેન્ટ મને ન ખબર હોય કે કેવી રીતે બોલવાનું, મને મારી લેંગ્વેજનું કન્ટેન્ટ ખબર હોય. તો સેકન્ડ પાર્ટ ઇઝ ધ કન્ટેન્ટ ઓફ યોર સ્પીચ. When you are talking to somebody, તમે ક્યાં શબ્દો વાપરો છો, ક્યાં શબ્દો જોડો છો, ક્યાં ફ્રેસીસ જોડો છો, ક્યાં એક્ઝામ્પલ તમે સેટ કરો છો, એને એક્સપ્રેસિવ અને ઇમ્પ્રેસિવ બનાવો. એક્સપ્રેસિવ અને ઇમ્પ્રેસિવ. તમને ઘણી વખત ગુસ્સો આવતો હશે, એન્ગર એઝ એ નો લેંગ્વેજ. ગુસ્સામાં તમારી કોઈ લેંગ્વેજ ન હોય, એક જ વસ્તુ ટાર્ગેટ હોય કે સામા માણસને શબ્દોથી પ્રહાર કરી દો ગમે તેમ કરીને, પછી એ શબ્દો કેવા છે, શું છે, કેમ છે, યુ કાન્ટ, યુ નેવર. આ બધી વસ્તુ તમે જાણો છો, મને ખબર છે, ને તમને એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર એવું લાગશે કે આ બધું તો જાણતા હતા, આપણે શું કર્યું, આપણે એટલું જ નથી કરતા કે ત્યારે ઇમ્પ્લાય કરતા જ નથી આપણી લાઈફમાં. ફોર દેટ યુ રિક્વાયર્ડ અ રીડિંગ. આપણે ત્યાં વાંચવાનો બહુ મહિમા નથી. સારું બોલવું હોય, કોમ્યુનિકેશન સરસ કરવું હોય, યુ નીડ ટુ રીડ સો મેની બુક્સ. આમાંથી કેટલા રોજ વાંચે છે, આંગળી ઊંચી કરશો, દિનેશભાઈ, રિઝર્વ, રાજીવ, ભાઈ, આપણે લગભગ 30-35 જણા બેઠા છીએ, મારી 5-6 જણા રોજ વાંચે છે. વાય યુ નીડ ટુ રીડ? પાંચો શું કામ એને જોઈએ? રાજીવ ક્યુ પડના પડતા હે રોજ રીડિંગ ક્યુ કરના પડતા હે? ન્યુ વર્ડ્સ. તમે શું કામ રોજ વાંચો છો? શોખ થી વાંચો છો. સી ધ કોમન આન્સર ઇઝ ટુ ગેઇન ધ નોલેજ. નોલેજ ઇઝ અ નો એન્ડ, ધેર ઇઝ નો એજ બાર ફોર નોલેજ. અનફોર્ચ્યુનેટલી છેલ્લા 10 વર્ષની અંદર સોશિયલ મીડિયાએ આપણને વાંચતા બંધ કરી દીધા. કિન્ડલ આવી ગયું, તમે એની અંદર વાંચો, પણ એ હવે વાંચવાનું બંધ કરી દીધું. હવે ધીમે ધીમે કંટાળો આવવા માંડ્યો કે આવડા મોટા આર્ટિકલ શું વાંચીએ, એના કરતા એનું જે કન્ક્લુઝન હોય ને એ જ વાંચીએ. આ ટાઇટલ ના કન્ક્લુઝન, આ કીવર્ડ્સ ના કન્ક્લુઝન. ધીમે ધીમે તમે શબ્દોને જ ખાલી પકડો છો, શબ્દોની અંદરનો પડેલો અર્થ નથી પકડતા. તમે જોજો કે આજે આપણે બધા જ બેઠા છીએ, કોમ્યુનિકેશન સ્કિલની ક્યાં જરૂર પડે? ઈચ એન્ડ એવરી પર્સન વેન યુ આર ટોકિંગ ટુ ધેમ યુ રિક્વાયર્ડ કોમ્યુનિકેશન. એક પ્રૂફ રીડિંગ કરીને શબ્દ આવે, વેન યુ આર ડ્રાફ્ટ સમથિંગ. ચંદ્રકાંતભાઈને આપ આપતા હશો ત્યારે એ કહેશે કે આમાંથી આટલું રિમૂવ કરો, આટલું એડિટ કરો, આટલું એડ કરો. વાય? યુ કેન હેવ એ લેંગ્વેજ બીકમ વેરી ઇમ્પ્રેસિવ વેન યુ આર રાઇટિંગ સમથિંગ. એ શબ્દો વાંચી અને સામો માણસ એની ઉપરથી નિર્ણય કરો. એવી જ રીતે તમે જ્યારે બોલો છો
ત્યારે એમાં બે કન્ટેન્ટ હોય. એક કે જેની કોઈ વેલ્યુશન નથી શબ્દોની, યુ ગો ઓન ટોકિંગ ટુ ધેમ કન્ટિન્યુઅસ. અને બીજું કે વેન યુ આર ટોકિંગ એવરી વર્ડ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો તમે કઈ લેંગ્વેજ પસંદ કરો? તો નેચરલી બીજા નંબરની જ લેંગ્વેજ પસંદ કરીએ, પરંતુ એ આવડે કેવી રીતે? કોઈ યુનિવર્સિટીમાં શીખવવામાં આવે? આપ ગ્રેજ્યુએશન્સથી આ કોઈ દિવસ એવું શીખવામાં આવ્યું કે તમારી કોમ્યુનિકેશન સ્કિલ કેવી હોવી જોઈએ, તમારી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ? બોડી લેંગ્વેજ ઉપરથી આઈ કેન મેક અવેર કે ધ ઓપોઝિટ પર્સન ઇઝ નાઉ ગોઈંગ ટુ સ્પીક લાઈક ધીસ ધીસ ધીસ, ધેટ ઇઝ કોલ્ડ પ્રેડિક્ટિવ લેંગ્વેજ. હવે આના પછી આવું કરશે, હવે આના પછી આવું માંગશે, હવે આના પછી આ પત્તું ઉતરશે. કોર્પોરેટમાં લેંગ્વેજ કોડ હોય, તમને એમ કહેવામાં આવે, ઓ તમે તો બહુ ઘણા વર્ષો સુધી કામ કર્યું, હવે કેમ થાકી ગયા છો? એટલે સમજવાનું કે આપણે અહીંયાથી રવાના થવા. There is a language which you have to understand properly. હવે જ્યારે તમે કોઈ બીજાની સાથે વાત કરો છો, એની અંદર અનવોન્ટેડ થોટ્સ બહુ આવે. It is not under your control. Brain cannot control unwanted thoughts. It requires a lot of practice to inhibit that thoughts. In bandh karva mate ghani practice karvi pade. You have to talk to yourself. Je Krishna Murti kare ek spiritual leader hata hai, bahut saras baat karali. Ke let us start dialogue with yourself. Osho pan kehta tha. Shukame ne mare mare jaat sathe baat karvi joiye. Why we need to talk to myself? Is there any reason? Koi reason chhe apni mate? Ha, analyze yourself. Samay chalyo jaye chhe, tamari andar padeli skill chhe, e sushupta tanti lupt thati jaye chhe. You can produce any kind of results in your life. Remember this verse. You can produce with your communication skill. નારાયણ મૂર્તિના ઇન્ફોસિસની અંદર એક સિક્યુરિટી ગાર્ડ હતો. 2-3 લંચનો રિસેસ પડે અને એ દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરે. એના મા બાપ એને શીખવશે કે એના ટીચર કે આ કોમ્પ્યુટર બધા ચલાવે છે, એ બધા જ એક સરખું જ કામ કરે છે. સ્ક્રીન ઉપર જુદા 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 ચિત્રો દેખાય છે, પણ આ છે શું? મને તો કોઈ દિવસ આવી ખબર જ નહોતી. એટલે એણે પોતાની જિજ્ઞાસા વૃત્તિથી એણે કહ્યું, એક તમે મને કોમ્પ્યુટર શીખવાડશો? એટલે પેલો માણસ હસતો હતો કે તારે કોમ્પ્યુટર શીખી શું કામ? કે તારું કામ તો સિક્યુરિટીનું છે, તારે સિક્યુરિટી જ કરવાની. એટલે મને એમ થાય છે કે 2-3 હું જમી તો 15 મિનિટમાં જઉં છું, 45 મિનિટ મારી પાસે બાકી રહે છે. લેટ મી યુઝ સમથિંગ ફાઇન. એને સિમ્પલ બધી વસ્તુ કીધી કે આ કીબોર્ડ કહેવાય, આ સ્ક્રીન ઉપર આવું આવું આવે કરે, અને એક નાનકડી બેઝિક બુક આપું કોમ્પ્યુટરની, હું વાંચી જોઈએ. તો માણસ ઇન્ટરેસ્ટથી વાંચતો. એને તો એમ કે 2-3 કે તમે તમારું કોમ્પ્યુટર મને વાપરવા આપશો? તો કે ના, ચોક્કસ હું 2-3 ફ્રી જોઉં છું કોમ્પ્યુટર ઉપર શીખતો હતો. એક દિવસ એવું બન્યું, એ માણસ સિક્યુરિટીના કપડાની અંદર કોમ્પ્યુટર ઉપર શીખતો હતો અને નારાયણ મૂર્તિને આવવાનું થયું. એણે જોયું કે આ સિક્યુરિટી આ કોમ્પ્યુટર ઉપર શું કામ કરે છે, એટલે એણે પાછળ જઈને એના ખભા ઉપર હાથ મૂકીને નીકળ્યું. એટલે માણસ આમ જોયું એટલે એને થોડું કપડી ગયું, ઊભો થઈ ગયો. આમ સો સો આઈસા વ્યક્તિ એ કામ નહીં કરના ચાહીએ, એ તો સિક્યુરિટી ગાર્ડ નહીં, એ લોકો અહીં ખડે રહેવા ચાહીએ હતા. પરફેક્ટ એમ હતા, તું ક્યાં ક્યાં કર રહ્યો? તો તમે કોમ્પ્યુટર શીખ રહ્યો. નારાયણ મૂર્તિ કો પહેલી વાર એસા લગા યાર કે મેરી નામ જોડો ગાતે હું ઓલરેડી સીખને કે બાદ આતે હૈ, હમને કભી કિસી કો સિખાયા નહીં હૈ. That is the biggest difference in my organizations. કે યહાં મેં સ્કિલફુલ આદમી જો ડિગ્રી લેકે આતા હૈ ઉસકો હી લેતા હું મેં,
जिसके पास डिग्री नहीं है उसको मैं कभी नहीं देता हूं, नेचुरली उसका काम ही वही था। तो कंप्यूटर क्यों सीखना चाहते हो? बोला कि दो से तीन में मेरा 15 मिनट ही लंच खत्म हो जाता है, 45 मिनट आई हैव टू स्पेंड समवेयर एल्स इंस्टेड ऑफ डूइंग ए टॉपिक ऑफ च्यूइंग एंड स्मोकिंग एंड अदर थिंग्स एंड टॉकिंग अननेसेसरीली थिंग्स। लेट अस बेटर टू यूटिलाइज माय टाइम इन अ डे टाइम। द कॉस्ट विल वेरी इंप्रेसिव टू द नारायण मूर्ति कि एक सिक्योरिटी गार्ड इतना कैसे सोच सकता है कि आई वांटेड टू यूटिलाइज माय टाइम। ही फाउंड समथिंग एक्सेसिव इन दिस जेंटलमैन, ये एवरेज से थोड़ा ऊपर आदमी लग रहा है। ठीक है, तुम तुम्हारा काम चालू करो। नहीं, उस नारायण मूर्ति है ना पूर्ता ना रूम नहीं अंदर ये मानस ऊपर है ना कैमरा वाचे ने ये बरोबर रैक रहा है बॉडी लैंग्वेज पे भी चे सुन चे कैन चल पांचो वर्डफॉर्ड में मैंने बोला ही एक होकर मतलब घबरा तो क्योंकि सर मैंने कंप्यूटर चलाना बंद कर दिया, सॉरी सर। क्या आपने बंद क्यों किया? मैंने इसे मैं यहाँ सिक्योरिटी के काम के लिए हूँ, मैं कंप्यूटर के लिए नहीं। ठीक है, नहीं नहीं आई विल मेक ए स्पेशल अरेंजमेंट फॉर यू, आपको मैं एक कंप्यूटर देता हूँ, आप उस पर आपका शुरू करो काम। सर आप मेरे को मजाक कर रहे हो? तो क्या नहीं नहीं सीरियसली बता रहा हूँ। See the how the things come from within to outside. आपके पास सब कुछ अंदर है, तुम्हारी पास है बुद्धि छे अंदर। केम बोलू ही तुमने खबर छे, केम रीते बोलू ही तुमने खबर छे। गुजराती में कहे छे वाणी वर्तन विचार ने व्यवहार आ चारई नु कॉम्बिनेशन करिए ने तो आपरा माथी स्किल छे बाहर निकले कम्युनिकेशन। परफेक्ट। इने धीमे धीमे चालू करू। પેલો માણસ ગ્રેજ્યુએટ હતો એટલે એને પિકઅપ એ સારું હતું, એને શીખવું હતું એટલે એને શીખ્યો, પણ દરેક વખતે સિક્યુરિટીની લેંગ્વેજ જોજો બહુ કડક હોય। ધીસ જેન્ટલમેન વોઝ ડિફરન્ટ ફ્રોમ સિક્યુરિટી, એ બહુ જ ઓબ્ઝર્વ કરતો હતો કે કોઈ પણ માણસ રૂલનો ભંગ કરે તો એ બહુ જ સારી રીતે એની અને વાત કરે કે ઓ આઈ એમ સો સોરી જેન્ટલમેન બટ યુ કેન નોટ ગો ફ્રોમ હિયર ટુ ધીસ પ્લેસ, ઇફ યુ વોન્ટ ટુ ગો યુ હેવ ટુ ટેક ફર્સ્ટ પરમિશન ફ્રોમ ધ ગ્રાઉન્ડ ફ્લોર। You can have one pass. They will issue one pass to you. You can take a lift from the left side and go to the fifth floor. When you reach to the fifth floor, you can take a right turn and go to the boss office. One security guard can guide somebody stranger to like this. See how communication will take you in your career. નારાયણ મૂર્તિ પાછો એક મહિના પછી બોલે કે તારા કોમ્પ્યુટર ચલ રહા હૈ સહી ચલ રહા હૈ મેં સીખ રહા હું અપને આપ મેં કિસી કે હેલ્પ નહીં લેતા હું આઈ વિલ આઈ હેવ બાય વન સ્મોલ બુક ફ્રોમ ધ સિટી અને ઉસકો દેખ દેખ કે મેં પઢતા હું ઠીક ધીમે ધીમે એ માણસ એની નજીક આવતો ગયો। નારાયણ મૂર્તિની સફળતાનો આ એક મોટામાં મોટો કિસ્સો હતો। એવી તો ઘણી બધા એવા કિસ્સા છે નારાયણ મૂર્તિને સુધા મૂર્તિ નાખો એને જોયો કે આ માણસની પાસે એક્સ્ટ્રા સ્કિલ છે એટલે એને પીઆરઓની સાથે બેસાડ્યો અને તારી સાથે એનો જોબ પ્રોફાઇલ ચેન્જ કર્યો મૂક્યો। બધા પીઆરઓ છે ને એને એમ કહ્યું યાર કે અમારું લેવલ ડાઉન કરી દીધું નારાયણ મૂર્તિ કે આવા સિક્યુરિટીને અમારી સાથે કેવી રીતે મૂકે, અમે લોકો તો કોમ્યુનિકેશન્સના ક્લાસીસ કરીને આવ્યા છીએ, અમારી પાસે મીડિયા એન્ડ કોમ્યુનિકેશનની સ્કિલ છે, અમારી પાસે થોટ પ્રોસેસ છે, અમે ક્રિએટિવ આઈડિયોલોજીમાં માનીએ છીએ, અમે શક્તિ સામંતની સ્કૂલમાંથી ભણીને આવ્યા છીએ, આ માણસ શું ભણ્યો છે? અંડર એસ્ટિમેટ માણસ ક્યાં જઈને શાંતિથી બેસે ને ઓબ્ઝર્વ કરે બધું કે બધાની સાથે કેમ વાત કરે, આ રિસેપ્શન કાઉન્ટરવાળા તમે છો ને એટલે તમને ખાસ કરો। પછી એને ઓબ્ઝર્વ કર્યું કે આ લોકો એમ બધા માણસને આમ કેવું ઉછળાઈથી જવાબ દે, કોઈ કંઈક પૂછે ઇધર સે ચલે જાઓ વહાં વહાં બોર્ડ કા સાઇન આયેગા ઉસકો ફોલો કરના, કોઈ પણ માણસ કોઈ ઇન્ફોર્મેશન પૂછે કે અમારો આ પ્રોબ્લેમ છે અમારે ત્યાં આયા નથી થતું, તમારે તેની માટે ફલાણો ઇમેલ કરવો પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે અને એ કરો પછી તમને જવાબ મળશે। આ બધું એ ઓબ્ઝર્વ માઇન્યુટલી કરતો। એક મહિના પછી નારાયણ મૂર્તિ એને પૂછ્યું કે તારું ઓબ્ઝર્વેશન શું છે કે આપણું પીઆરઓનું જે આખો એરિયા છે એનું
આણા તો બહુ જ ટ્રાન્સપરન્ટલી સરસ રીતે લખીને આપ્યા કે કે સ્ટીલ વી કેન ઇમ્પ્રુવ ધેટ ડિપાર્ટમેન્ટ. આટલું જ નહીં, કોઈનું ક્રિટિસિઝમ ન કર્યું. દેટ ઇઝ ધ અનધર ક્વોલિટી ફોર ધ ગુડ કોમ્યુનિકેશન. તમે કોઈની માથે વાત કરો છો તમારા બોસને, તો તમે એવું ના કહો કે કે એક્સ વ્યક્તિ કેમ આમ કરે છે ને હું કેમ નહીં. દેટ ઇઝ ધ અનધર ક્વોલિટી. એ એની માટે ઇમ્પોર્ટન્ટ નથી કે 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 સામેનો માણસ છે એનું નેગેટિવ બોલવાથી આપણું બહુ સારું લાગશે. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે તમારું કેમ બતાવી શકો છો એ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું ના કહો કે કે આને કેમ આટલું બધું ઇમ્પોર્ટન્સ આપો છો ને મને નહીં. નો, એનો પગાર મારા કરતા વધારે છે ને મારો પગાર ઓછો. કા? કારણ કે તમે એની નજીક છો. એને આપણે ગુજરાતીમાં ચમચાગીરી કહીએ છીએ. તમે ચમચાગીરી કરો ને એટલે તમને પગાર વધારે મળે ને તમે સાહેબ તમને પેલું શું આપણો ક્યાં બોલતો અપ્રેઝલ. હા, અપ્રેઝલ કરતો જ્યાદા કિયા ઉસકા. નો, વી વિલ માઇન્યુટલી ઓબ્ઝર્વ યોર એક્ટિવિટી થ્રુ આઉટ ધ યર એન્ડ વી ફાઉન્ડ કે યુ આર નોટ અપ ટુ ધેટ લેવલ કે આપકા અપ્રેઝલ ઇતના પર્સન્ટ હુએ. કેરી ફોરવર્ડ ધ સ્ટોરી. નારાયણ મૂર્તિને થયું એટલે કે આ માણસનું લેવલ હજી આગળના લેવલનું છે. એટલે એણે મેનેજર પીઆરઓનો બનાવ્યો અને કોમ્યુનિકેશનનો. બાય ધ ટાઈમ ધેટ જેન્ટલમેન હેઝ લર્ન ઇંગ્લિશ, એને થયું કે કે મારી પ્રગતિ થઈ રહી છે એટલે હવે મારે કંઈક એડ કરવું પડશે મારામાં. એટલે એણે ઇંગ્લિશ ઇઝ અ વેરી ઇમ્પ્રેસિવ લેંગ્વેજ. એના એસેન્ટને બધું તમને જો આવડતા હોય તો બહારના લોકો સાથે તમે બહુ સરસ કોમ્યુનિકેટ કરી શકો. સર, એણે એનો મેનેજર બનાવ્યો એટલે એણે અમુક ચેન્જીસ કર્યા. સી, તમે જેટલા અહીંયા હેડ્સ બેઠા છો એની સાથે મારે આ ડિસ્કસ કરવું છે કે તમે હેડ બનો છો દેટ મીન્સ કે યોર પોસ્ટ ઇઝ ગોઈંગ અપ બટ યોર રિસ્પોન્સિબિલિટી ઇઝ ગોઈંગ ટુ ટાઈમ્સ હાયર ધેન વોટ યુ આર. અત્યારે તમે આ બાજુ બેઠા છો ને તમે પહેલી બાજુ બેસશો ત્યારે તમે જેનો વિરોધ કરતા હતા. હમણાં એક બહુ સરસ કોમેન્ટ આવે છે કે નરેન્દ્ર મોદી અમારે સીએમ તરીકે જોઈ છે, પીએમ તરીકે નથી જોતા. સી, આવા મોટા મોટા માણસો પણ ભૂલ કરે પોતાને જ્યારે જે સબ્જેક્ટ ઉપર બોલતા હોય ને ત્યારે એને ખબર ન હોય કે ફ્યુચરની અંદર આ શું બનવાનું છે. એટલા માટે મેં તમને પ્રેડિક્ટિવ લેંગ્વેજનો ઉપયોગ કરવાનો કહ્યું કે તમે જે બોલશો ને એ કોક યાદ રાખશે એટલે એવી શબ્દો તમારી ઉપર પાછા ન આવે એટલું ધ્યાન રાખજો. એટલે ક્રિટિસાઇઝ કરવાનું છોડી દેજો. ક્રિટિસાઇઝથી કોઈ માણસ આગળ ન આવે ને કોઈના વખાણ કરવાથી એનું આવે. વેન યુ થિંક કે એપ્રોપ્રિએટ ટાઈમ આવે ત્યારે એના વખાણ કરો. રોજ વખાણ કરવાની કંઈ જરૂર નથી. એ કંઈ તમારી કોમ્યુનિકેશન સ્કિલ નથી. પેલા માણસને મેનેજર બન્યો એટલે એના માઇન્ડ ચેન્જીસ કર્યા. કે મારી એક સિમ્પલ રિક્વેસ્ટ છે મારા બધા ફેલો કલીગને કે કોઈ પણ માણસની સાથે તમે જ્યારે બોલો ને ત્યારે તમારી લેંગ્વેજની અંદર એબ્યુઝ વર્ડ્સ નહીં આવવો જોઈએ. બીજી વસ્તુ કે તમારી પર્સનલ લાઈફને ત્યાં સાથે નહીં લઈને આવતા. જ્યારે તમે ઓફિસે આવો છો ને ત્યારે ધેર વિલ બી ટુ વે ઓફ લિવિંગ સ્ટાઈલ. વન ઇટ ઇઝ વિથ યોર ફેમિલી. ત્યાં ઝઘડો થયો હોય એટલે તમે અહીંયા ઓફિસ આવો એટલે તમારું મૂડ બરોબર ન હોય એટલે તમે ગમે તેવું બોલો. આજ આઈ એમ નોટ ઇન અ મૂડ, ડોન્ટ કોલ મી. આજ નથી મારે તમારી અંદર વાત કરવી. ધેટ્સ ફાઇન, ફાઇન, થાય એવું. બીકોઝ વી આર ઓલ હ્યુમન બીંગ્સ. કંઈક તો ભૂલ થાય ને આપણાથી. એણે એમ કહ્યું કે તેને ત્રીજી વાત કહી કે કોઈ પણ માણસ જ્યાં સુધી સેટિસ્ફાઈડ ન થાય ને ત્યાં સુધી એને છોડવાનું નહીં. એટલે એની આવી એક મીટિંગ એને ભરી. એમાં એણે એક સરસ અમેરિકન ઇન્સ્યોરન્સ કંપનીનો એક માણસ હતો એનું એને એક્ઝામ્પલ આપ્યું. અમેરિકાની અંદર એક ઇન્સ્યોરન્સ કંપનીનો એજન્ટ હતો. એને એના બોસે એવું કહ્યું કે મારે તને એક ચેલેન્જ આપ્યું છે. કે શું? એ કહે કે તું હેન્રી ફોર્ડનો તારે ક્લાર્ક ગીરી કરવી હોય તો આ ચાલુ રાખો. અને વિચાર
દુનિયામાં બધા કામ તો બધાય કરે છે, જે કામ ન કરે એ કામ કરવું હોય તો મારામાં કંઈક તો તેવડ હોવી જોઈએ ને. એને બધું વાંચ્યું કર્યું, કેટલીક સ્પીચો સાંભળી, એમ કે આ માણસ આટલું બધું સરસ બોલી કેમ શકે, કેટલાક અમેરિકન લોરેટ ની સ્પીચો સાંભળી એને એમ જોયું કે આટલું બધું સરસ બોલી શકાય. ફાઇન, એજન્ટનું કામ શું? એક સામો માણસને કન્વિન્સ કરાવી, એની પાસેથી બધું જ સેટિસ્ફાઈડ થાય એ રીતે એની પાસે કામ કરાવ. પહેલી વાર હેન્ડ્રી ફોર્ડ પાસે ગયો, પેલા એ ત્રણ વાક્ય બોલ્યો, ગેટ આઉટ, બે ઓપોઝિટ ફોર્સ જ્યારે ભેગા થાય ને ત્યારે તણાવ વધારે છે, એમાંથી કઈ શીખવાનું ન પડે. શીખવું છે, સમજો, એક લર્નિંગ છે ને, શબ્દ મગજમાં ફિટ કરી દો કે એવરી ટાઈમ આઈ વોન્ટેડ ટુ લર્ન સમથિંગ. ઓ, આ તો બહુ નાનું છે, મને તો આવડે જ નહીં. શીખો, ધેન ફાઇન. વેન યુ આર રોંગ, એડમિટેડ આઈ એમ રોંગ. વેન યુ આર રાઈટ, કીપ ક્વાયટ. મૌખિક ભાષા છે ને, એ સામા માણસને બદલાવી નાખે. તમે ગુસ્સે થાય પર હું તમને જવાબ જ ન આપું, શાંતિથી સાંભળું તમને. પાંચમી કે છઠ્ઠી વાર તમને એમ થશે કે કાં આમાં બુદ્ધિ નથી ને કાં આ સમજે છે, જવાબ નથી આપતો. બે વસ્તુ એનાલાઇઝ કર. સો 5 વાગે પણ આપણા ક્લાસીસ છે, અરે તો ધેન આઈ વોન્ટેડ ટુ નો કે હાઉ ધ થિંગ્સ કેન ઇમ્પ્રૂવ. એટલે કોમ્યુનિકેશન સ્કિલ ને કેવી રીતે ડેવલપ કરી. ઇન્સ્યોરન્સ કંપની વાળો બીજી વખત તમને હાવ ભાવ બદલાવ્યા, ગાડી વાડી લગાવી, પહેર્યા, એનો આખો ગેટઅપ ચેન્જ કરી નાખ્યો અને ગયો. આપણો જીવનનો ટાર્ગેટ તો આ જ છે. હવે ત્રીજી વાર ગયો, ચોથી વાર ગયો, પાંચમી વાર ગયો, છઠ્ઠી વાર ગયો અને સાતમી વાર ગયો, હેન્ડ્રી ફોર્ડ કન્વિન્સ. યસ, હેન્ડ્રી ફોર્ડે ચેક ઉપર સાઇન કરી, પછી ચેક આપ્યો પેલા માણસને, એને એટલું જ કહ્યું કે આની પહેલા જે 6 માણસો આવ્યા હતા ને એને મેં રિજેક્ટ કરી દીધા, એ કે તારી જ કંપનીમાંથી આવ્યા હતા. તો કે સાહેબ, આપણે શું કામ એને રિજેક્ટ કર્યા? ઈ ડઝન્ટ હેવ અ સેન્સ ઓફ કોમ્યુનિકેશન્સ. ધેર ઇઝ નથિંગ વિચ ઇઝ વિલ બી વેરી ઇમ્પ્રેસિવ ટુ મી. જે મને કહેતો હતો આ જ વસ્તુ કહેતો હતો, પણ એ મજા આવે એવી જ નહોતી, કંઈ એમ ઇમ્પ્રેસિવ જ નહોતી મને લાગતી કે હું કન્વિન્સ થાવ એની માટે. માણસને હું તો યાર કે કોમ્યુનિકેશનનું આટલું બધું મહત્વ કે મારો ગેટઅપ નથી જોતા, હું પરફ્યુમ છાંટીને આવું છું એ નથી એ નોટિસ કરતા, મારા શૂઝ નવા છે, મારી ટાઈ નવી છે, મારા કફલિંગ નવા છે, એઝ અ ડિફરન્ટ. મારી ખાલી કોમ્યુનિકેશનથી ઇમ્પ્રેસ થઈ ગયો. ચેક લઈ લીધો, પછી કે તારે કઈ કેવું છે કે મેં 6 ને રિજેક્ટ કર્યા છતાં તે કઈ રિસ્પોન્સ ન આપ્યો? તો કે સાહેબ, હું કહું પણ એક શબ્દ કે આ ચેક પાછો નહીં લઈ લેવાનો. આ ચેક પાછો નહીં લઈ લેવાનો. તો કે કેમ એવું પૂછે છે? કે ના, મારી આ શરત છે, ઇફ યુ એગ્રી ધેન આઈ વિલ એક્સપ્લેન યુ. મારી જિંદગીમાં કોઈ દિવસ માણસને પારખવાનો ભૂલ જ નથી કરી, હું કેવી રીતે ભૂલ થઈ ગયો? કે સાહેબ, મારી કોમ્યુનિકેશન સ્કિલ ને કારણે તમે ભૂલ થઈ ગયા. પહેલી વખત હું તમારી સાથે વાત કરું ને તમને ઇમ્પ્રેસિવ ન લાગ્યો, પણ મારે તમારી સાથે વાત કરવી જ છે તો હું મારી લેંગ્વેજને ચેન્જ કરીશ, મારા શબ્દોને ચેન્જ કરીશ, મારી બોડી લેંગ્વેજને ચેન્જ કરીશ અને હું તમારી સાથે વાત કરીશ, યુ વિલ ઇમ્પ્રેસિવ. પ્રેમિકાને મનાવી હોય ને તો 7-8 વખત બોલ બદલવા પડે કોમ્યુનિકેશનમાં. જ્યાં સુધી પેલી માને નહીં ને ત્યાં સુધી તમે તમારી ભાષા બદલતા હો છો. વાય?
The love is same from the beginning to the end. But she will not convince because your language, content in your language, expression is not proper. So you got it. Again, come back to the Infosys. How communication skill will take you in the highest level? અહીંયાથી ઘણા બધા બહુ બધું ભણીને આવ્યા છે અને દરેક જોબનો જે તમને જે પ્રકાર આપ્યો છે ને એ દરેક જોબના પ્રકારમાં કંઈક જુદું કરવાની કોશિશ કરો. બધા કરતા તો એવું નહીં, મારી પહેલા જે આવ્યા તો એ આવું જ કરતા હતા, એમાં હું વળી શું તમે એક્સપેક્ટ કરો છો કે હું કંઈક નવું કરું? યસ, આઈ એમ એક્સપેક્ટિંગ સમથિંગ ન્યૂ. એની માટે વિચારવું પડે. એટલે પહેલી મેં વાણી કહ્યું, પછી વિચાર, વિચારવા માટે વાંચવું પડે. રોજ એક પાનું વાંચો સારી વસ્તુનું. અભિષેક નિહારા ઘણા ઘણા લેક્ચરમાં હું વારંવાર કહું છું, 365 પેજીસ મીન્સ વોટ? ઇટ ઇઝ ધ બેસ્ટ વર્લ્ડ લેવલ નોલેજ ઇન હોલ યર. 365 પાનાની કોઈ ચોપડી તમે વાંચો, એક દિવસનું એક પેજ મીન્સ વોટ? ઇટ ટેક્સ હાર્ડલી 5 to 7 મિનિટ્સ. આપણને હવે જીવનમાં પ્રસર નથી રહ્યો, કારણ કે આપણે એટલા બધા તકલીફોમાંથી પસાર થતા છે. એમાં સાહેબ આ તમે શબ્દોની ને વાણીની ને વિચારની ને વર્તનની ને આ બધું શું નવું નવું કાઢો? એ નવું છે જ નહીં, તમારી અંદર પડેલું છે એને બહાર કાઢો. તમે જ્યાં જે રીતે કામ કરતા હો, મને યાદ છે નિશિ તમારે ત્યાં કામ કરતો હતો, દરેક વખતે કંઈક નવું લઈને આવતો. ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. સાહેબ આપણે આમ લઈને આમ કરીએ તો? યસ. બોસને જ બનવું આવતે એવું જરૂરી નથી. બોસને કંઈક નવું આપે એ જરૂરી છે. તમે તો એવું માનવું જોઈએ કે તમારી પોસ્ટ પર તમે બેઠા છો એટલે આપણે તો ક્લેરિકલ વર્ક જ છે, મગજ હલાવ્યા વગરનું. આટલું જ, 6 વાગી ગયા છો, આજ તો મારો ટાઈમ પૂરો થઈ ગયો, મારે જવાનું છે. એ માઇન્ડ સેટઅપ તો 95% છે. તમે 5% આવો છો, યાદ રાખજો. તમે એ 95% છો જ નહીં. જો એક સિક્યુરિટી ગાર્ડ છે, એ નારાયણ મૂર્તિનો પર્સનલ આસિસ્ટન્ટ આજની તારીખે હોય, તો તમારું તો લેવલ એનાથી ઘણું ઊંચું છે. નારાયણ મૂર્તિ આ કોમ્યુનિકેશન સ્કિલનો લાસ્ટ ફેસ પર, જે નારાયણ મૂર્તિ વાળા એક્ઝામ્પલ, જર્મનીમાં એક મોટું ડીલ ચાલતું હતું $300 મિલિયન ઇન્ફોસિસનું, અને હવે ફાઇલો ગુમ થઈ ગઈ કોમ્પ્યુટર ઉપર. સમડી એઝ હેક બિઝનેસ રાઇવલ અરી હોય ને, તે તમારા કોમ્પ્યુટર ઉપર બહુ ધ્યાન રાખે, હેક કરી લઈ ગઈ. ડીલ માટેની જે જરૂરી ઇન્ફોર્મેશન, જે કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન છે બધી આવ, એટલે એને ત્યાંથી ફોન કર્યો એની બેંગ્લોર ઓફિસમાં કે ભાઈ મારે આ ફાઇલ તાત્કાલિક જોઈએ છે. બધા જ એના સુપર કોપ જે એન્જિનિયરો કહેવાતા હતા એ બધા જ બેસી ગયા ગોતવા માટે. મળી તમે ખબર છે કે આ કેવી રીતે ઉડી શકે? કે તું મારી રૂમમાં જઈને કોમ્પ્યુટર ઉપર જઈને કરું, લગભગ 15-17 મિનિટમાં એ ફાઇલ મળી ગઈ. કેમ ગોતવી બધું જ શીખી ગયો ત્યાં સુધીમાં. પણ એ કે સાહેબ એક સૂચન કરું, એ જે તમે ડીલ કરી રહ્યા છો ને એના આ ઇન્ફોર્મેશન થી તમારું કદાચ ડીલ નહીં થાય, કદાચ એની સાથે વાત કરવી પડે એવું મને લાગે છે. તો કે અમે છીએ ને બધા વાત કરવાવાળા, એ કે તું અમને ફાઇલ મૂક કર. પેલા એ ફાઇલ મૂકી દીધી, ફાઇલ મોકલી દીધી એટલે નારાયણ મૂર્તિએ પેલા ને રજૂ કરી આપ્યું. પેલા લોકો એમાંથી 4 ક્વેરી કરી દીધી કે આપણું આ ડીલ નહીં થઈ છે. નારાયણ મૂર્તિને છેલ્લે ઓલો શબ્દ એનો યાદ આવ્યો કે આ માણસ કેમ એવું કહેતો હતો કે આ ડીલ નહીં થાય, આ ખાલી ફાઇલ થી આની હારે વાત કરવી પડશે. કારણ કે એની અંદરનું જે કન્ટેન્ટ હતું ને, જે
એ ખાલી વાંચવાથી સમજાયું નહોતું, કોઈ સંભળી હશે એક્સપ્રેસ. અને નારાયણ મૂર્તિ પોતે કોઈ દિવસ આ જોયું જ ન હોય ને. જે માણસ આ સીટ તૈયાર કરી હતી એને ખબર હોય કે આ ડેટા ક્યાંથી આવ્યા છે. દુનિયાની કંપની અને એ ખાલી સીટ લોકોએ જોતી હતી, સીટ મળી ગઈ આપણને, હવે એ ના પાડે છે. એને એવા માણસને રાતના 2 વાગે ફોન કર્યો કે તે એવું કેમ કહ્યું મને, કે એની સાથે વાત કરવી જરૂરી છે, કે સોરી કે આપ તો બધા આના માલિક છો, કે પણ મને એવું લાગે છે કે ક્યાંક એને સમજવામાં તકલીફ પડી હોય એવું લાગે છે. વી આર નોટ એબલ ટુ કન્વિન્સ ધેમ ફ્રોમ વેર વી આર ગેટિંગ ધીસ ડેટા એન્ડ વાય ધીસ ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ ફ્યુચર પોઈન્ટ ઓફ વ્યૂ. વેન યુ આર ડુઇંગ અ બિઝનેસ યુ આર લુકિંગ ફોર અ ફ્યુચર, નોટ ગોઈંગ ફોર અ પાસ્ટ. પાસ્ટ ઇઝ ફોર ધ લર્નિંગ. પેલો માણસ ને જર્મની ફ્લાઇટ માણસ જોવા માંડ્યો, ફટોફટ ફટોફટ જોવા માંડ્યો. It's only because of your communication skill. Communication skill ની અંદર basic વસ્તુને ઉપાડવાની, તમારા basic nature ને. હવે communication is depends only your personality. વારંવાર ગુસ્સે થવાથી તમે સારા નથી એવું નથી, પણ વારંવાર ગુસ્સે થવાથી તમારી જે મેમરી જે છે ને એ ડાઉન થઈ જાય છે, તમારી જે ફ્લુન્સી જે છે એ ડાઉન થઈ જાય, ફ્લોલેસ જવું જોઈએ કોમ્યુનિકેશન ની અંદર. તમે લોકો જેટલા કન્વિન્સ કરો એટલા લોકો આવે અમારે ત્યાં. સરસ હસતા હસતા વાત કરે, હું જસલોકમાં કામ કરતો હતો 1994 માં. ત્યાં સામે મેં આઈ હેલ્પ યુ નેટ બોર્ડ છે, એન્ટર થતા જ એક્ઝેક્ટલી સામે આવે. ત્યાં બહુ જ એક ઓલ્ડ મહારાષ્ટ્રીયન લેડી, ઓલ્ડ એજ એન્ડ નોટ વેરી સ્માર્ટ લેડી, ને એવું બે એલિગન્ટ લુક હોય, નાન પેન બધું હસતા હસતા વાત કરે, પણ બહુ જ સરસ જવાબ. હું પહેલી વખત મારું પોસ્ટિંગ ત્યાં થી હું પૂછવા ગયો, કીધું મેડમ મેરે કોઈ ડૉક્ટર લેખી કો મિલના હૈ યહાં કે સબમિટેડ હૈ. વેરી સિમ્પલી શી એઝ આસ્ક્ડ હિયર, કારણ કે ડૉક્ટર લેખી બહુ મોટો માણસ છે, આ માણસ એને મળવા માંગે છે તો કંઈક રીઝન તો જોઈ ને. એને બીજા માણસ શું કે 18માં માળે જમણી બાજુ એની ઓફિસ છે, મળી લો. આનામાં જુદી સ્કીલ હતી. વેરી ગુડ મોર્નિંગ સર, એમ કહેવાય કે આપણે જે પૂછ્યું એનો કંઈક જવાબ જુદો આવ્યો. એટલે કીધું ગુડ મોર્નિંગ મેડમ, આપણું કેવું મળ્યું? બહુ સરસ રીતે વાત કરી, હું બધું જ ઓબ્ઝર્વ કરતો હતો.
कोई डॉक्टर कमल परिक राजकोट से आए हुए हैं, उसके पास अपना एक लेटर है और सर को मिलना है। पहली लेडी सरस जवाब थी, आप उसको एचआर डिपार्टमेंट में भेज दो और सर डॉक्टर परी को 2 बजे मिलेंगे। शी हैज रिप्लाइड आई वॉज कन्विंस्ड थरली एचआर डिपार्टमेंट में भी हूँ मैं टावर रजो की रोड पर क्या एक भाई बैठो तो ये भाई पर हमारी सामू जो है हो आपकी चढ़ी तो सही है ठीक है इन्हें यू आर कंफर्टेबल आप बैठिए जरा। Somebody has come, पानी का ग्लास आपके आप चाय लेंगे कॉफी लेंगे कोई बीजी बात नहीं था यहाँ लेकिन मैं चाय कॉफी नहीं पीता हूँ तो ओके कोई बात नहीं सबके लिए नारियल पानी लेकर मैंने आज 94 ना शब्द याद छे कि केव आपू एटमोस्फियर इंस्टीट्यूट नो नारियल पानी जो बने टाइम काटे छे कई कारण अजी मांगो हसे पछी आपके साथ एक लेडी आती है आपको फ्लोर नंबर 2 पे डॉक्टर चिटनिस के साथ सब इंट्रोड्यूस कराएगी आपका अपॉइंटमेंट वहीं पर है आपकी पहली अपॉइंटमेंट विद द चेस्ट फिजिशियन पहली बेन अभी हमारे साथ है बच्चे बच्चे मैंने बड़ा प्रश्न पूछ ली थी आप राजकोट से कैसे आए आप बॉम्बे में कहाँ होते हो सी द वे दे हैव बीन ट्रेन दुनिया या मेरी सिस्टर है कि वहाँ वो गोरी वाली में वो गोरी वाली से आप यहाँ तक आए चर्च गेट पर चर्च गेट से आप कैसे आए कोई दिक्कत नहीं आई वॉज थिंकिंग यार कि ये क्यों बात करें लेकिन शी वॉज किलिंग द टाइम इन बिटवीन ऐसा ना हो जाए कि लिफ्ट में आएगा मैं नहीं जाना एकला मुका मुका बेसी बाय द टाइम मने यू नो लागू जो ये कि ये लोग तुम्हारी सरबरा नहीं करता मैंने क्या लगेंगे डॉक्टर चिटनिस में बैठा डॉक्टर चिटनिस એટલે એટ ધ એજ ઓફ 65 હી સ્ટેન્ડ અપ ફ્રોમ ધ ચેર હું તો હાઉ જુનિયર કેવો આવ વેલકમ ડોક્ટર ભાઈ આવ તો આપણે શીખ્યા નથી રાજકોટમાં આવ તો તો આ તો બોમ્બે સ્ટાઈલ મેની સાથે હાથ મિલાવ્યો યસ નાઉ કેન વી સ્ટાર્ટ વર્ક ફ્રોમ ટુડે યસ પછી હું બરોબર આવી ગયો કારણ કે એ મારો વિષય હતો મેડિસિન મારો વિષય એટલે એને બધા પેશન્ટની હિસ્ટ્રી માગી આપે કે મને ઓબ્ઝર્વ કરે હું પેશન્ટ સાથે કેવી રીતે વાત કરું છું હું પેશન્ટનું નામ પૂછું એજ પૂછું રિસાઇડિંગ પૂછું ઓક્યુપેશન પૂછું એની કમ્પ્લેન પૂછું એને ઓર્ડર્સમાં લખું બધું જ મારું ઓબ્ઝર્વેશન કરે 5 અઠવાડિયા પછી ડૉક્ટર લખીને એને રિપોર્ટ આપ્યો કે આ છોકરાને અહીંયા રાખવા જેવો છે આને કાઢતા નહીં ગમે તેમ કરીને સી ધ પીપલ આર ઓબ્ઝર્વિંગ યુ ફોર અ સ્મોલ થિંગ્સ You will get a chance to develop in this. That is called opportunity. Communication skill mati you create an opportunity. પછી એ મારી સાથે વાતો કરતા હતા મારું મેડિસિનનું નોલેજ ટેસ્ટ કરતા હતા એ બધી જ વસ્તુઓ મને ફાવતી હતી કારણ કે હું ફ્રેશ પાસ થઈને આવ્યો હતો એટલે હી વોઝ વેરી ઇમ્પ્રેસ કે તું ઇતના શાંતિ સે તું પેશન્ટ સે વાત કરતો હો ક્યું સર इरिटेटिंग नहीं लगता है कितने क्वेश्चंस पूछते हो तुम शांति से उसको जवाब देते हो बिकॉज नो माय बॉस हैज टॉट मी लाइक दिस शांति से ही पेशेंट के साथ करना क्यों बिकॉज एक बार ऐसा हुआ था सर हम सेकंड ईयर में थे और पेशेंट के रिलेटिव से थोड़ा सा हाई पिच टोन में बात किया तो हमको 1 मिनट के लिए बाहर निकाल दिया पहले आप बोलना सीख के आओ फिर डॉक्टर ही करना दैट हैज लर्न सो मेनी અમને 1 અઠવાડિયા માટે પેશન્ટના સગા સાથે સરખું વાત નહોતી કરી એની માટે કાઢી મૂક્યા હતા કાઢી મૂક્યા શબ્દ વપરાય એટલા બધા ગુસ્સામાં કાઢી મૂક્યા કે એક હું મારા સિસ્ટરથી આખો બોર્ડ ચલાવીશ ડૉક્ટર વગર પણ મારે તમારા તમે પહેલાં બોલવાનું શીખ્યા હો પછી આવો છો લાસ્ટ વિચ ઇઝ હંમેશા સત્ય બોલવાનું આગળ બહુ બધાને ડર છે ને આપણે સાચું બોલીએ તો પછી શું થશે કાઢી મૂકશે તમને ખ્યાલ છે કે સિમ્પલ સાયકોલોજીનો પ્રિન્સિપલ છે કે તમારે જ્યારે ખોટું બોલવું તમને બેઝિકલી કોઈ ખોટું બોલતા શીખવાડ્યા નથી તમને કોઈ નથી શીખવાડ્યું તમે એટલું બધું ઇઝીલી ખોટું નથી બોલી શકતા જેટલું સાચું બોલી શકો છો શું કામ એને એ સાચું જ બોલવાનું હતું પરંતુ એને દબાવવાનું છે અને નવું
ક્રિએટ કરીને તમે બોલો છો એટલે તમારા મોઢાના ભાવો બદલાય, એની અંદર આ મસલ્સ છે ને એ બહુ કામ કરે છે. આની ઉપરથી ખબર પડી જાય કે આ માણસ બહુ બોલે ને કાનની મૂઠ ઉપરથી નોસ્ટ્રિલ્સ નેઝલ બોર્ન છે ને આની ઉપરથી કાકોટું બોલે છે ખબર પડે. એ ક્યારેક બોડી લેંગ્વેજનો પાઠ ક્યારેક શીખવાડતો કે આવી રીતે કરતા હોય, આમાં હાથ કરતા હોય, પગ આમાં મલાવતા હોય, ટોપી આમાં મલાવતા હોય, લગામ જોતા હોય, બધા એ બધાના ભાવ શું છે ક્યારેક કોઈ દિવસ કહીશ તમને. આઈ એમ વેરી ઇન્ટરેસ્ટેડ ઇન સચ લેંગ્વેજ. તે કોલ્ડ ઇટ ઇઝ અ બોડી લેંગ્વેજ. પણ અલ્ટિમેટલી મારે તમને છેલ્લા ફેઝની અંદર એ કહેવું છે કે તમે બધાની પાસે આવી સ્કિલ છે, આ સ્કિલ નો દુરુપયોગ શું કારણે કરો? કોઈના વખાણ કરવા ખાતર નથી કહેતો. અમારા મેડમ છે, હું જયારે પણ આવું ત્યારે હસતા જ હોય. કોઈ પણ વસ્તુ એમને ખરેખર ઘણી વાર ગુસ્સો આવતો હશે, પણ મારી સાથે જોવે ને એટલી મારી હસે ને મારી હાથ મિલાવ. હું બધા યાર હાથ મિલાવતો તે ના હોય. જો રિસેપ્શન કાઉન્ટર પર હું આવું ત્યારે બધાની સાથે હાથ મિલાવું. ઘણી વખત નવી છોકરીઓને એને ઓટ લાગે, ઓ કે હાથ કોઈ બેન ની હારે મિલાવણી. યસ, આ એને શીખવાડીએ છીએ. કારણ કે એ લોકો જે કલ્ચરમાંથી આવ્યા છે એ કલ્ચરની અંદર આવું બધું શીખવાનું નથી આવતું. ત્યાં એ શિષ્ટાચાર નથી. બહારના દેશમાં જાઓ ત્યાં બધાને કાલ વગાડે, હક કરે. આપણા દેશમાં આવું કરવા જઈએ તો ચાર જણા માર ખાઈને બેસી જાય. મારે જે હું નાના બનાવવાનો હાઉસકીપિંગનો સ્ટાફ છે ને, મને જ્યારે પડે ને મોટી ઉંમરના બા હોય ને પાછી, એ મને તરત કહે કે જય શ્રી કૃષ્ણ સાહેબ. હું કહું જય શ્રી કૃષ્ણ. ઓ, મેડિકલ ડાયરેક્ટર જય શ્રી કૃષ્ણ કરે? પેલા તો બધી માજીઓને એમ થતું હતું કે સાહેબ કેમ આવું કરે છે. નિજે ખબર છે મારો નાના બનાવવાનો સ્ટાફ હોય ને એને ત્યાં કંઈક પ્રસંગ હોય ને તું એના ઘરે જાઓ. કદાચ મોટા સ્ટાફના ઘરે કોઈ દિવસ નહીં ગયો પ્રસંગમાં, પણ નાના નાના સ્ટાફના ઘરે જાઓ. તમને એક વસ્તુ યાદ રાખજો કે આપણું જીવન છે ને આ બધી જ વ્યક્તિઓથી બનેલું છે. એમાં કોઈ પૈસાદાર અને ન પૈસાદારને સ્થાન નથી. જો તમને ખરેખર મજા શીખવી હોય તો તમે અહીંયા જ્યારે મળો છો એકબીજાને, તમે કેટલા જણાને તમે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, એવા નાઈસ નાઈટ આવા બધા શબ્દોનો ઉપયોગ કરો? અરે અકલ નથી આવતી, તને ખબર નથી ક્યારે કે કઈ સાહેબ એવા છે તું આવી રીતે રખડે છે, પણ તું શું બોલે છે તો તું કર. મેડમ આવી ગયા છો, જોજો 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 કરતા કરતા કરતા. અરે મેડમ એ વાત તો શું થઈ ગયું? કેમ કે મિત્ર મેડમ કે કોઈ મારવા તો ના માંડવાના છે કોઈ. યુ હેવ એ ડિસિંગ લુક. મારો એક ખાસ ફ્રેન્ડ છે, એન્જિનિયર હતો, જાપાનમાં એને જોબ મળી. બધા ભારતીયો પ્રત્યે આખા દેશ વિદેશોની અંદર છે ને રેસિઝમ તો ચાલે, પણ એને તો ભૂલી જવાનું. કારણ કે આપણને એવું કંઈ મોકો પડી નથી એ લોકો આપણી સાથે શું વ્યવહાર કરે, આપણે આપણો વ્યવહાર સરસ રાખવાનો. એમ પહેલા દિવસે ગયો ને તો બધા એનો ઓબ્ઝર્વ કર્યો, એકાદ બે કર્યું ને, એટલે એના ટેબલ ઉપર એક શૂ પોલિશની ડબ્બી પડી હતી. બીજે દિવસે કહ્યું ને, જાપાનમાં તો સોય દોરો મળે નહીં, પણ તેમ છતાં કેક ની કુર્તી કહે છે જેમની સોય દોરો પડ્યો અને એક નાનકડું બટન પડ્યું એના ટેબલ. પછી વળો છે કે યાર ગઈકાલે તો બરોબર છે કે કદાચ શું કર્યું, પણ આજ શું માનવો પડશે? એને જોયું તો એનું બટન એક નીકળી ગયેલું હતું શર્ટમાંથી. એ લોકો કહે નહીં કોઈને કંઈ, પાછો જેપનીઝને તો બોલાવવા હોય ને તો માનતા માનવી પડે એવું કહે. જેપનીઝ બોલે જ નહીં, એ બધું ભાવ તમારી તમને ધોક ધોક કરીને રાખે કેટ સુધી. અને પછી એમ કે હવે ટર્મિનેશન લેટર છે, તમે નીકળો તમારા દેશમાં, આવે તમે નહીં આમાં ફિટ થાવ. વેરી નેક્સ્ટ ડે very politely
એને પૂછ્યું, આઈ વોટ ઇઝ રોંગ વિથ મી જેન્ટલમેન? If you don't tell the people, but this is the fact that એક એને એક ચિત્ર બતાવ્યું કે ઓફિસ આવવું હોય ને તો આવી રીતે કપડાં પહેરવાના, આવી રીતે બોલવાનું અને આવી રીતે વર્તન કરવાનું. એ તને એક બુક આપું છું, જાપાનમાં શું ચાલે છે, એ લોકો શું કરવું આવું કરે. હવે આ માણસ કોઈ દિવસ આવું કર્યું જ નહીં એને, ત્યારે એને ખબર જ હોય ને કે આ એનો શિષ્ટાચાર શું છે. એટલે ત્યાં જઈને એ આમ જ કરે, બોલા લોકો આમ કરે, ડિપાર્ટમેન્ટને હું વિનંતી કરું કે તમે એટાયર પોલિસી હોય, બધા દાઢી વાડી કરીને આવે, શૂઝમાં લેસ ના હોય, શૂઝ શાઇન ના કરેલા હોય, બટન ખુલ્લા હોય, સી ધીસ ઇઝ નોટ અલાઉડ. સામો માણસ શું વિચારે તમારી વિશે, પછી ભલે ને તમે ગમે તેવી ઇમ્પ્રેસિવ લેંગ્વેજ બોલો, પણ એનું ધ્યાન અહીંયા બટન ઉપર જ જાય. યાર બટન ખુલ્લું રાખીને વાત કરે કેવું લાગે? નહીં, અમુક ટાઈમે બરોબર છે કે ક્યાં વરસાદ બહુ આવતો હોય ને આપણી પાસે એવું હોય, પણ તમે એકદમ વ્યવસ્થિત ભરી ના. બીજું એ કે તમે જેની સાથે વાત કરો છો એનું તમને કન્ટેન્ટ ખબર હોવી જોઈએ. તમારે આની સાથે શું વાત કરે, હું ઘરેથી નક્કી કરી દઉં કે મારે ગાંઠાણીભાઈને શું શું કરવાનું, મને ખબર છે. હું આવીને ત્રણ વસ્તુ જ કહું કે મારે આટલું કરવાનું, એને ખબર છે કે કે કમલભાઈ આવ્યા છે, કંઈક એનો પ્રોબ્લેમ છે ને લઈને આવે, એ ત્રણ વસ્તુ મને જવાબ આપે, એટલે હું એની રસ્તા રસ્તા વાત કરતા કરતા. There is a no friction between the boss and the staff. It is always ચંદ્રકાંતભાઈ ઓફિસની બહાર એક બહુ મૃદુતાથી વાત કરી. હવે કેવું શું કાપે ન પડે યાર, મને એ નહીં યાદ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મેં જ્યારે પહેલી વાર બોર્ડ પહેર્યું ને ત્યારે જ મેં પહેર્યું હતું, એટલે આ બોર્ડ પણ મેં લીધું મારી કે સાહેબે મરાવડો, બીજું સાહેબે શું કામ મરાવ કર્યું, દેર ઇઝ સમથિંગ રોંગ. Why? It is by default. અમેરિકામાં, જાપાનમાં, લંડનમાં તમે ટ્રેનમાં હોય તો આજુબાજુમાં કોઈ ખીખીને આ ન કરતું, બધા એની ઘણી શાંતિથી બેઠાની વાત. તમે તમારા ટેબલ ઉપર હો, તમને જે કામ સોંપવામાં આવ્યું છે એને પહેલાં પૂરું કરો, તમે કોઈની સાથે વાતચીત કરી શકો છો, એની નામ નથી. પણ એક લેંગ્વેજ વિશે શીખવું, તમારે આટલું મારે કામ છે તો આટલું કરી આપશો. સી લેંગ્વેજ માટે શિવ આટલું કામ કરી નાખજો, અરે This is an order and request. Both the way you have to treat. You have to respect for everyone. મારે ત્યાં નાનામાં નાનો સ્ટાફ એક કામ આવે છે, રાજુ કરીને છોકરો, એટલે હું રાજુભાઈ કહું. 22 વર્ષનો છોકરો છે, મારે ત્યાં ખાલી વોશરૂમ અને બધું સાફ કરવા આવે છે. હું એને એમ જ કહું કે રાજુભાઈ તમે આજ મોડા નહીં થાવ ને, મારે આજ વહેલું જવું છે. રાજુભાઈ કહો, રાજુ નહીં કહેતો. હું અહીંયા ઘણાને ટુકાર બોલાવું છું ત્યારે મને એમ લાગે છે કે એમાં પ્રેમ છે, પરંતુ એનું રિસ્પેક્ટ પૂરેપૂરું જળવાઈ ગયું. માં ઉછળાઈ ગઈ, ગાંઠાણી ભાઈ ગઈ. It is a communication where I have to create something closeness. તમે આ બધાની સાથે જ્યારે એકબીજા સાથે ડીલ કરતા હશો, ભલે તમે અભિષેક કરો પણ એમાં સન્માન કરો, પણ તમારી વચ્ચેનું જે વ્યવહાર તો સરસ બનશે ને, તો તમે બહારનાની સાથે સરસ વ્યવહાર કરશો. હવે તમે બેંકના કેશિયર હો તો શું પરિસ્થિતિ થાય? જ્યારે જ્યારે હું ભટ્ટભાઈને ફોન કરું ને, એટલે પહેલાં ફોનમાં ઈ મને પગે લાગે, બોલો મને એટલો બધો આમ પ્રભાવ એ જ લાગુ ને મને થાય ફોનમાં પરિસ્થિતિ હોય હું ખાલી ભટ્ટભાઈ ને ફોન કરું, ભટ્ટભાઈ આપડા કેમ કરો, અરે મારી હુકમ કરો તમે યાર, ખબર હોય કે આ મોટી મુશ્કેલી વાળું છે પણ પેલો શબ્દ તેનો જોઈએ, મારી હુકમ કરો, કેટલા વાગે ગાડી મોકલવી, અરે
પછી તો આગળ બોલવાનું જ ન રહ્યા, પછી તો બધું એને જ લઈ લીધું આપણું. હજી આપણે કઈ કહીએ પેલા હુકમ કરવાની વાત કરે. See, that creates a confidence in me. That manas barobar kaam kare chhe. Tamarama aa koi khami chhe evu nathi kheva maangto, but ine ek practice maango. Practice maango. Rishikesh bhai Pandya ne unnan pan kiyo. Rishikesh ne 17 varsh no anubhav karo apna bachche nu 2000 saal thi. He was a very newly joined. You can see his milestone, how he has reached to this level. Something inside. કોઈ તમે કોઈ નાના નથી આમાં, દરેક મોટા ચરિત્ર વાળા માણસ છો. ખાલી ભાષાના પ્રભાવથી જ આપણે બધાને જીતવા છે, તો કેમ જીતી? Do something different. Do something different. આમ તમને છોડવાનું મન ન થાય આમાં માણસને, કે આ માણસ તો અમારો એટલે જ મને જસ્મતમાંથી કાઢતા હતો. મારે કેટલી વાર કહેવું પડે, ડૉક્ટરને રિક્વેસ્ટ કરવું પડે, નહીં નહીં એસા બંદા કભી મિલાઈ નહીં હમકો યાર, ન તો મહારાષ્ટ્રીયન ગાય, ન તો રાજસ્થાની, ગુજરાતી બચ્ચા અચ્છા હે યાર, તું રખો ઉસકો. કીધું સાહેબ મારે જવું છે, મારે આ નોકરી છોડવી છે. નો નો નો, આપકો ક્યાં તકલીફ હે બતાઈએ. એક્ઝિટ ઇન્ટરવ્યુમાં તો એણે મને બીજી વખત પાછો અંદર લઈ લીધો. એક્ઝિટ માટે હું ગયો હતો એટલે મેં રાજીનામું આપીને દીધું. એ માણસે મને પાછો રાખી લીધો, પાછો હું 3 મહિના રહ્યો. પણ પછી મારી પરિસ્થિતિ એવી હતી કે આઈ હેવ ટુ લીવ બાય એની મીન્સ. એ છોડવાનું મુશ્કેલી પડી. પછી મને સમજાવું કે મારી કોમ્યુનિકેશન છે એના કારણે હું વધારે પસાણ હું. એ લોકો મને છોડતા જ નહોતા. આમાંથી અમારે કોઈને છોડવાનું પડે એવી મારે ભાષા જોઈ છે, તમારો વ્યવહાર જોઈ છે, તમારી વાણી જોઈ છે. ક્રિએટ સમથિંગ એનર્જેટિક ઇનસાઇડ. આવું શાંતિથી બેઠા બેઠા બધા મોનોટોનસ તો બધા કામ કરે યાર, આપણે કંઈક જુદું કરીએ, આપણા કામને જુદી રીતે આપણે નિહાળીએ. પણ પછી ડાઉન નહીં કરવાનું, ઉપર લઈ જાઓ. એટલા માટે કોમ્યુનિકેશન સ્કિલ જરૂરી છે. એની માટે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ પહેલાં ક્રિએટ કરો. તમારી સાથે પછી તમને બહુ મજા આવશે, તમને ક્લોઝલી ડેસ લાગશે, તમારું કામ ઇઝીલી બીજા કરશે. તમે ગેરહાજર હશો તો તમે એને કહેશો ને એક્સપેક્ટ કરીને કે જરા મારા વતી આટલું કામ કરે, આવો ચોક્કસ કરી દઉં. Then you create a helping nature. બીજા માટે કરું, હે મને તો આનો જ પગાર પડે છે, હું આ જ કરું, આનાથી બીજું ના કરું. તમે હું ન કરું. ઘણી વખત આપણે છે ને સરકારીકરણ કરી નાખી છે. વી આર એનજીઓઝ, વી આર સર્વિંગ ફોર ધીસ સોસાયટી. રિમેમ્બર ધેટ વર્ડ શુડ નોટ ગો આઉટ ઓફ યોર માઇન્ડ. વી આર નોટ ગવર્મેન્ટ, વી આર એનજીઓઝ. We are working for this society. Tamara ek shabd thi 5 jana na jeev bachta hase, yaad rakho. Tamaru ek donation levathi 500 baalko nu bhavishya bantu hase. Tamaru ek karya karvathi vidva beno ne naukri malti hase. Vichar karo ke you are responsible for so many blessing. Ye logo tumne antar thi aashirwad aape chho, tumhe ne reciprocate na. સાહેબ એવું વાતાવરણ સારું નથી. વાતાવરણ ક્યાં આવું છે એ તો કહો મને. આ શબ્દ તો બહુ વારંવાર આપણે બોલું. સાહેબ એમ ગુજરાત નથી આવતું. ઓલવેઝ ક્રિટિસાઇઝ ઇન અ રાઈટ મેનર, બટ ધેર ઇઝ નો રિવેન્જ ફોર ધેટ ક્રિટિસિઝમ. બીજા માટે મારે કંઈ ક્રિટિસિઝમ કરવું નથી. ડઝ નોટ મીન દેટ યુ આર ટેકિંગ ઇટ આઈ હેવ અ રિવેન્જ ફોર હર. નો, ધીસ ઇઝ માય પ્રિન્સિપલી ડિફરન્સ ઓફ માય થોટ્સ. કે હું આમને આમ કરવા માંગુ છું, ઈ કે આમને આમ જ કરો છો. એ લડાઈ અમારી વચ્ચે ચાલી ને પછી આ સ્થળ નક્કી થયું. મેં ના પાડી, છેવટનો પ્રયત્ન ધ્રુપલાય કર્યો અને એને મેં હા પાડી. મેં કીધું તું મને ફસાવીશ, મેં તને હા પાડી અને કીર્તિ મેડમને નીતિલા ના પાડી અને તું મને ફસાવીશ ને બ્લડ બેંક લઈ જઈને. હવે ધ્રુપલ સાથે વર્ષોના રિલેશન નહીં, એ મને મને ખબર છે મારું શીખેલું જ મારી ઉપર ઉપયોગી છે.
અને આવી મને સમજાવી દે કે સાહેબ શું કામે નથી આ બ્લડ બેંક આવવું જોઈએ, એના બધા જ કારણો એને રજૂ કર્યા. મેં કીધું મારે સ્પેસ જોઈ છે, મારે આ વખતે એક્સપેરિમેન્ટ કરવો છે કે પહેલાં હું તમને ખાલી થિયરી સમજાવવા, હું નેક્સ્ટ ટાઈમ તમને મળવાનો જ છું અને આઈ વિલ ટેલ યુ હાઉ કોમ્યુનિકેશન સ્કિલ વિલ ડેવલપ. હું પ્રેક્ટિકલી બતાવીશ કે દરેકમાં પડેલી છે એ સ્કિલ અને એને આપણે રેન્ડમલી આપણે બધાને એક્સપેરિમેન્ટ કરીને બહાર કાઢશું. તમે બધા સરસ છો, મને ખબર છે તમે બધા જ શ્રદ્ધાથી કામ કરો છો ઇન્સ્ટિટ્યૂટ માટે, એ પણ મને ખબર છે. ઘણા વર્ષોથી કામ કરો છો એ પણ ખબર છે. પણ દરેકની સંતૃપ્તતા, સેટિસ્ફેક્શન એ બધાની માટે નથી હોતું. આપણે સંતુષ્ટ થવું પડે છે અને આપણે એમાંથી આ ઇન્સ્ટિટ્યૂટને આગળ વિચારવી છે. સી યુ આર આઈનું કોઈ પણ કામ સારું થાય તમારું વ્યક્તિગત નામ નથી લેવાતું, એક ઇન્સ્ટિટ્યૂટનું નામ લેવાય છે. ને ઇન્સ્ટિટ્યૂટનું બોર્ડ કોણ છે? તમે બધા છો. તમે આવું સરસ બોલ્યા હશો, સરસ વર્તન કર્યું હશે, સરસ રીતે વ્યવહાર કર્યો હશે, એને કારણે આ સંસ્થા ઉપર આવી. આટલી નાનકડી અપેક્ષા તમારી પાસે છે કે જ્યારે પણ વાત કરો એમાં ગુસ્સાને ટાળો, જ્યારે પણ વાત કરો એમાં જૂઠું બોલવાને ટાળો, જ્યારે પણ વાત કરો તેમાં કોઈ પણ એવા શબ્દો ન વાપરો કે કોઈને તકલીફ પડે. અને જ્યારે પણ તમે વાત અને વ્યવહાર કરો ત્યારે સામા માણસને કન્વિન્સ કરવાનો પૂરતો પ્રયત્ન કરો, પણ એની માટે થોડું થોડું વાંચજો. ખાલી વોટ્સએપ અને ફેસબુકથી આપણે જિંદગી નથી. એના ખરાબ પરિણામો આવવા માંડ્યા કે જેને ફેસબુક શોધેલી છે માર્ક ઝુકરબર્ગ, એ માણસ અત્યારે ડિપ્રેશનમાં છે, એને છોડી દીધી એની પોતાની સ્કિલને. સ્ટીવ જોન સ્ટીવ જેણે મૃત્યુ પામ્યો, એપલનો જે માર્કેટિંગ સંભાળતો હતો એને એપલ ફોન કેમ વાપરતો એ આવડતું નહોતું, પણ એના બાળકોને એને ફોન નહોતો આપ્યો. મને ખબર હતી કે આ ભવિષ્યમાં આ બાળકો આનાથી છે ને ડાઉન થશે, દુનિયા ભલે આખી ડાઉન થતી હોય. છેલ્લે લીવર કેન્સરમાં મર્યો. સુખમાં આપણે કાંઈ બહુ મોટું નથી મેળવવું. દુનિયા ભલે મોટી મોટી ગાડીઓમાં ફરે, મોટા બંગલામાં ફરે, આપણે આપણા જીવનથી સંતુષ્ટ છીએ, પણ આપણે સારામાં સારું બનીને રહેવું છે. બિઝનેસ માટે, પણ પોતાની પર્સનાલિટી ઉપર આ એક મોટો ઘા છે. ધીરુભાઈ અંબાણીએ કોઈ દિવસ મફતમાં કઈ નહોતું આવ્યું, એના માટે એના વિચારોથી આગળ આવ્યો. એની સંઘર્ષ કરતા ધીરુઇઝમ કરીને એક ચોપડી છે, એને લીધે આગળ આવ્યા. પણ મુકેશ અંબાણી તો આ જગતની અંદર મફતમાં જીઓ ફોન આપે એની માટે ઓળખાશે. તમારી ઓળખાણ મફતમાં કંઈ આપો છો એની માટે જોઈ છે કે તમારા વિચારો કેટલા સ્ટ્રોંગ છે એની માટે જોઈ છે? એની પસંદગી હોય. હું મુકેશ અંબાણીની સ્કિલ ઉપર ડાઉટ નથી કરતો, આ બિઝનેસ માટે સાચું સ્ટેપ છે એની માટે. બટ ધેર ઇઝ અધર સાઈડ, એ માણસ એટલો બધો સ્કિલફુલ હશે ને, એટલો બધો નોલેજેબલ હશે ને, એટલો બધો હોશિયાર હશે કે જેણે આ લેવલ સુધી એના બિઝનેસને લઈ ગયો, એનું પોઝિટિવ સાઈડ એ છે. સો દરેકની અંદર નારાયણ મૂર્તિનો એક સિક્યોરિટી ગાર્ડ પડેલો છે, એવું યાદ રાખજો. તમે કોઈ પણ કક્ષા સુધી પહોંચી શકો, દસમું ધોરણ પાસ હો કે ના હો એ અગત્યનું નથી. તમારી અંદર પડેલો છે વાચક પ્રત્યેનો ભાવ છે, વાંચવું પડે સામા માણસને, અને એ તમે એક્સપ્રેસ કરશો, યુ આર સક્સેસ ઇન યોર લાઈફ. થેન્ક યુ વેરી મચ. ઘણા વખતનું ચંદ્રકાંતભાઈનું, બિંદુબેનનું, એચઆર ડિપાર્ટમેન્ટનું સ્વપ્ન હતું કે ભાઈ તમારી સાથે વાત કરું. અલ્ટિમેટલી મેં પણ ઘણા બધા તોફાન કર્યા વચ્ચે વચ્ચે કે હું નહીં આવું, હું આવીશ તો મારી સરતે આવીશ ને બધું, પણ એક મજાકનો ભાગ હતો લીધેલા, બીકોઝ આઈ વોઝ નોટ ફ્રી. મારો માઇન્ડ જ્યારે કંઈક સેટ થાય ને ત્યારે મને કામ કરવાની મજા આવે. ઇફ આઈ ડોન્ટ ડિલિવર ધ ગુડ ટફ સ્ટફ ટુ યુ એન આઈ એમ નોટ હેપી. સ્ટીલ આઈ હેવ ગોટ અ પ્લાન. યસ, આંગળી આપીને પહોંચો પકડી લેવાય. યસ, ઇટ ઇઝ ધ ગુડ વે ઓફ ડીલિંગ.
પણ હું તમારી સાથે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળીશ ત્યારે તમે બધાને એક લેસન આપું છું કે હું કોઈને પણ રેન્ડમલી કહીશ કે આ સબ્જેક્ટ ઉપર બોલો એટલે તમારે બોલવાનું થશે. હું તમને કેસ સ્ટડી આપીશ કે કઈ વ્યક્તિ તમને મળવા આવે છે અને એની સાથે તમારે ડીલ કરવાનું હોય તો તમે કેવી રીતે ડીલ કરશો એવું બધું જ આપીશ. તમારે હવે એક મહિના માટે, એક મહિના પછી જશે પણ એક મહિના માટે હોમવર્ક છે કે કોઈની સાથે તમારો વ્યવહાર જે છે એની અંદર કોઈ પણ પ્રકારની કોમ્યુનિકેશન સ્કિલની ડિફેક્ટ ના આવી જોઈએ. It has to be understood properly. બરોબર છે? હું તમારી સાથે હું ગમે તેના પકડીશામાંથી કારણ કે ચહેરા મને યાદ તરત થઈ જાય છે એટલા માટે. એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે પડીશું ત્યારે આપણે થોડીક ગેમ જેવું કરીશું, ક્યારેક લાઈવ ટોક કરીશું અને તમારી સાથે ઇન્ટરેક્શન્સ કરીશું. એમાં આવું ભાષણ માસણ નહીં. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ટેક આઉટ યોર ટાઈમ એન્ડ ગિવ અસ ધીસ meaningful, interactive and informative session, and I hope that we will implement this in our daily routine, in our professional and personal life. I'll be planning next session also, sir. Namaskar. I'm very happy to be here. Kamal Bhai, 25 August. તારીખ સમય ટાઈમ થઈ જાય ને તો એચઆર ને મુશ્કેલી ન પડે ભેગું કરવા. બધાના દિલ હલબલાવી દે છે. અમને તો ઘણા વર્ષો પેલા હલબલાવી દીધું છે અને એક વાતમાં જે નિશ્ચિતતા છે એનામાં કામ કરી કરવાની ને કરાવવાની શીખવા આવતા તો આપણે મળતા રહેશું. એટલી મોટી સંખ્યામાં હાજરી આવ્યો હું બહુ આનંદ વ્યક્ત કરું છું અને આમને આપણે આવતા સમય દર મહિને એક મંથી આપણે જાહેરાત કરતો એટલે મિનિમમ મહિને એક મિનિટ તો થતો એક યોગદાનનો થાય તો પણ અને પછી આનો આખો એડવાન્સ પ્રોગ્રામ થશે કમલભાઈ અને આપણે વધુ વધુ નજીક આવશું, વધુ એકબીજા નજીક થશે, એ બે ખૂબ મળશે આપણને અને પછી અનુભવ આપણે શેર કરશું આવતા સમયમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.